તાપી જિલ્લાની વ્યારા રેફરલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલી જીવિત દર્દીને તબીબો દ્વારા મૃત જાહેર કરી દેવાની ગંભીર બેદરકારી બહાર આવી છે. બારડોલી ખાતે રહેતા ધીરજભાઈ પરસોત્તમભાઈ પંચોલીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે વ્યારાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ગણતરીના કલાકો બાદ તબીબોએ ધીરજભાઈના પરિવારજનોને ફોન કરી ધીરજભાઈનું અવસાન થયું છે તેમ જણાવતા તેમના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જો કે તબીબોએ મરણ જનાર દર્દીનો ફોટો બતાવતા તેઓ આ ફોટો ધીરજભાઈનો નહીં હોવાનું જણાવ્યું હતું, જેને લઈને ભારે વિવાદ ઉભો થયો હતો. જો કે હોસ્પિટલના તબીબોએ અન્ય એક દર્દીનું મોત થયું તેને ધીરજભાઈ પંચોલી હોવાની ઓળખ આપી તેઓ જીવતા હોવા છતાં પણ તેમને મૃત જાહેર કરવાનો રિપોર્ટ આવતા હોસ્પિટલના તબીબોની ગંભીર બેદરકારી સામે આવી છે. શું ઘટના થઈ હતી આજે? આજે સવારે અમે દાદાને ઘરેથી દવાખાને લઈ ગયા જનકમાં. જનકમાં લઈ ગયા તો ડૉક્ટરે એવું કીધું કે તમે એમનું સીટી સ્કેન કરાવી લો તો પછી આપણને રિપોર્ટ ખબર પડે. એ સીટી સ્કેન કરાવ્યા પછી ડૉક્ટરે હજુ રિપોર્ટ તો સીટી સ્કેન આવ્યો જ નથી, પણ એની પ્લેટ પરથી ડૉક્ટરે જોઈને એવું કીધું કે એમને લંગ્સમાં તકલીફ છે, એટલે તમે એને રેફરલમાં લઈ ગયા. રેફરલમાં લાવીને એડમિટ કર્યા. અડધો પોણો કલાક થઈ ગયો એમનો ટેસ્ટ લીધો. ટેસ્ટ લીધા પછી ડૉક્ટરને દાદાને અંદર લઈ ગયા. દાદાને અંદર લઈ ગયા પછી એમણે એવું કીધું કે તમારે એવી જરૂર છે નહીં અહીંયા, હવે અમને કંઈ પણ તકલીફ હશે તો અમે તમને ફોન કરીને જણાવશું. તમને કંઈ પણ લાવવા મૂકવાનું હોય, કંઈ પણ કામ હોય તમને ફોન પર જ કહીશું. તમારી જરૂર નથી હવે અહીંયા, કેમ કે આઇસોલેશન વોર્ડ છે અહીંયા. એટલે અમે ઘરે જતા રહ્યા. ઘરે હજુ તો પહોંચ્યા જ નથી ને પાછા ડૉક્ટરનો ફોન આવ્યો કે એમની કન્ડિશન ક્રિટિકલ થઈ ગયેલી છે, તમે પાછા આવી જાઓ. અહીંયા આવ્યા તો એમણે ડૉક્ટરે અમને એવું કીધું કે તમારા દાદા એક્સપાયર થઈ ગયા છે, અને એની રસીદ પણ છે એમને લખીને પણ આપ્યું છે કે એક્સપાયર થઈ ગયા છે. અહીંયા લગભગ એક કલાકથી અમે ઊભા છે, એમ્બ્યુલન્સ હજુ આવી નથી. એમ્બ્યુલન્સ આવવાની તૈયારી હતી અને પહેલાં મેં એવું કીધું કે બોડી બતાવો અમને, એટલે બોડી જોવા ગયા તો વોર્ડમાં દાદા બેઠા છે, એટલે બોડી કોઈ બીજાની હેન્ડ ઓવર કરવાની આ લોકોની ગણતરી હતી. આના માટે આપ જે જવાબદાર અધિકારી સામે આપણે શું કહેવા માંગો? પોલીસ ફરિયાદ કરો માંગુ છું. પોલીસ ફરિયાદ કરવા ગયો છું.